हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें। बोलो स्वामी नारायण भगवान। सर्वावतारी आनंद कंद पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामी नारायण पवित्र दर्शन नु दान दे रहेला परम पूज्यपाद स्वामी, सर्वे उपस्थित ब्रह्मनिष्ठ संतो तथा सर्वे मुमुक्षु भक्तजनों ने जय स्वामीनारायण। सत्वमयी मंगल प्रभाते શ્રીજી મહારાજના સ્વરૂપનું યથામતી ચિંતન કરીએ છીએ। અત્યાર સુધી મહારાજના જમણા ચરણનું ચિંતન કર્યું, આજથી મહારાજના ડાબા ચરણના એ ચિહ્નોને હૃદયમાં ધારીએ। વાલા ભક્તજનો, શ્રીજી મહારાજના દિવ્ય વિગ્રહમાં એક એક ચિહ્ન અને મહારાજનું એક એક અંગ છે ને, એને કોઈ ભક્ત માળાના મણકાની સાથે ધારે તો એનું મન છે મહારાજની મૂર્તિમાં સ્થિર થઈ જાય। સત્સંગની માં સમાન સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ભક્તોને બહુ સરસ ઉપદેશ આપ્યો, સુંદર ઉપદેશ આપ્યો છે। ભજો ભાવ શો અખંડ જપ માળા રે, ભજો ભજો ભાવ શો અખંડ જપ માળા રે, ભજો માળા ટાળે છે મન કે રચાળા રે, માળા હરિનું એક એક અંગ ઉર ધારો રે, સ્વામી નારાયણ નામ ઉચ્ચારો રે, સ્વામી જપો જુગલ ચરણ સુખકારી રે, જપો જુગલ ચરણ સુખકારી, ઉર્ધ્વ રેખા દીચીન સંભારી રે, ઉર્ધ્વ દશ આંગળીની માળ દશ ધારો રે, દશ આંગળીની માળ દશ ધારો રે, ફણા જુગલની જુગલ પ્રમાણો રે, ફણા જુગલની જુગલ પ્રમાણો રે, ભજો ભાવ શો અખંડ જપ માળા રે, ભજો ભાવ સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉપદેશ આપે છે ભક્તએ કઈ રીતે માળા કરવી। તો ચાતુર્માસનો સમય બધા નિયમ લેતા હતા, કોઈ કહે 500 માળા, કોઈ કહે 200 માળા, અને મુક્તાનંદ સ્વામીનો વારો આવ્યો, સ્વામી કહે મહારાજ 50 માળા, 50 માળા, અરે મહારાજ 50 પણ માંડ માંડ થાય છે, તમારી મૂર્તિની
સ્મૃતિ રાખી અને માળા કરતો હોય અને બીજો સંકલ્પ થાય ને તો એ માળા ગણવાની નહીં. અને એવી 50 માળા એક એક અંગને ધારી અને એક એક માળા. સ્વામીએ આ કીર્તનમાં મહારાજના 50 અંગોનું વર્ણન કરી અને 50 માળાનું સુંદર વર્ણન કર્યું છે. પાની જુગલ ગુલાફ જુગ જાણો રે, પાની જુગલ માળા ચાર ફેરી જન મન લોભે રે, એવી રીતે થઈ માલિકા 50 રે, એવી રીતે જપે જન્મ મરણ કરે નાશ રે, જપે જન્મ સ્વામી નારાયણ દેવે માળા દીધી રે, સ્વામી નારાયણ પ્રેમે મુક્તાનંદે ઉર ધારી લીધી રે, પ્રેમે ભજો ભાવ શો અખંડ જપ માળા રે, ભજો ભાવ શો રે, ભજો ભાવ શો અખંડ જપ માળા રે, ભજો ભાવ. એક એક અંગનું ચિંતવન કરી અને એક એક માળા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં આગળ લખે છે, પગડા બે ચિહ્ન સાત નાથ ની રખ્યા છે, સદા સુખદાયી સાક્ષાત નાથ ની રખ્યા છે, મત્સ્ય ત્રિકોણ ને વ્યોમ કળશ ધનુષ ને સોમ નાથ નિરખ્યા છે, ગોપદ સોતા ગણીએ સાત સોળે ચીન એ હવિખ્યાત નાથ નિરખ્યા છે. ડાબા ચરણમાં 7 ચિહ્ન છે અને પહેલું ચિહ્ન સ્વામી કહે મત્સ્ય, મીનનું છે. મીનસ્ય ધ્યાનં પ્રકરોતિ યશ્ચ બ્રહ્મસ્વરૂપો ભવતિ ભવસિંધુપારં, પદં હરેર્યાતિ વિલંઘ્ય માયા, મીનસ્ય ચિહ્નં હૃદિ ચિંતયામિ. શ્રીજી મહારાજના ચરણમાં રહેલા મીનનું ધ્યાન કરે તો જેમ મીન છે એને જળ સાથે પ્રીત છે, જળ વિના એક ક્ષણ પણ મીન જીવી ના શકે, એમ ભક્તની હૃદયને વિશે પણ એવી અનન્ય ભક્તિ પ્રગટ થાય છે. જેમ માછલું છે એને પાણીની બહાર ન કાઢી શકીએ, એને દૂર કરીએ તો તરફડીને મરી જાય, એમ ભક્તનું હૃદય પણ એવું પ્રેમી બની જાય. ભક્તિની અનન્યતા. બે પ્રકારની ભક્તિ છે, સાધન ભક્તિ અને સાધ્ય ભક્તિ. જે ભક્તિ કરવા માટે પ્રયાસ કરવો પડે, માળા દંડવટ પ્રદક્ષિણા મનને મારી અને ભક્તિ કરીએ તો એ સાધ્ય ભક્તિ નથી, સાધન ભક્તિ છે. પણ સાધ્ય ભક્તિ શું? નિઃપ્રયાસ ભક્તિ, એનો કોઈ પ્રકારનો પ્રયાસ ન હોય, સહેજે સહેજે ભક્તિ થતી હોય. ધેર કેન બી નો ગ્રેટ લવ વિધાઉટ એક્સક્લુઝિવિટી. અનન્યતા વગર પ્રેમની મહાનતા ક્યારેય સિદ્ધ થતી નથી,
થોડોક બેઝ ઓછો કરજો ને ભગત, થોડોક બેઝ કાપજો, બેઝ કાપજો થોડોક. જેમ મીનને અનન્યતા છે, જળ વિના જીવી નથી શકતી, એમ ભક્ત પણ ભગવાન વિના જીવી ન શકે. એવી અનન્ય ભક્તિ, એકાંતિક ભક્તિ એ ભક્ત પ્રાપ્ત કરી લે છે. પ્રીતની રીત છે જો ન્યારીજી, જેહની બંધાણી તેણે રે જાણી, બીજા ન જાણે લગારીજી. મીનસ નહીં જાણો જળનો, પ્રાણ તજે વિન વારીજી, ચકોર સ્નેહી ચંદ્ર વદનનો, વણ દીઠે દુઃખ ભારીજી. શતાનંદ સ્વામીએ કામર્થ તસ્કરણટવ્યસની દ્વિષંતઃ સ્વસ્વાર્થ સિદ્ધિમિવ ચેતસી નિત્યમેવ. શતાનંદ સ્વામી લખે, જેમ કામાતુર પુરુષ હોય અને કામિની વિના એક ક્ષણ પણ રહી ન શકે, જેમ તસ્કર હોય, ચોર હોય, એનું મન હંમેશાને માટે ધનમાં લુપ્ત હોય, જેમ કોઈ નટ હોય દોરડા પર પોતાની કળા રજૂ કરતો હોય અને હરણની શિંગડીઓ પર નાચતો હોય અને જેવો એકાગ્ર હોય, એમ ભક્ત છે એ પણ ભગવાનની મૂર્તિમાં એવો એકાગ્ર બની જાય છે. ભગવાનનું એક પળ જો વિસ્મરણ થાય તો એ ભક્ત સહી ન શકે. શ્રીજી મહારાજ પૃથ્વી પર હયાત હતા, ગઢપુરમાં મહારાજ બિરાજમાન હોય અને ઉત્સવ સમયા પ્રસંગે જો મહારાજ વિચરણ માટે જવાના હોય, મહારાજ દેશ પ્રવાસ માટે જવાના છે એવા સમાચાર મળે, લાડુબા, જીવુબા, દાદા ખાચર એના હૃદયમાં તેલ રેડાય અને દુઃખ થાય. અન્ન જળનો ત્યાગ કરે, આસુડા પૈડા કરે, કેમ તો કે મહારાજ વિના કેમ જીવું. મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ, તમારી વિના અમે રહી નથી શકતા. અને ત્યારે શ્રીજી મહારાજે વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી, લાડુબા જીવુબાને બોલાવ્યા, કહ્યું કે આ મૂર્તિમાં રહી અને અમે તમારા ભાવોને અંગીકાર કરીશું, અમને થાળ ધરાવજો, અમારું સ્મરણ કરજો, અમારા દર્શન કરજો, આ મૂર્તિમાં રહી અને અમે દર્શન આપીશું. ત્યારે જેમ મત્સ્ય છે એ જળ વિના રહી ન શકે, એમ ભક્ત પણ ભગવાન વિના રહી ન શકે. માછલાના જીવનમાંથી બે શીખ શીખવા જેવી છે, એક આસક્તિ અને બીજી વિરક્તિ. પૂર્ણ આસક્તિ, જળની સાથે એટલી આસક્તિ કે એને જો જળની બહાર કરવામાં આવે તો એ જીવી ન શકે. અને વિરક્તિ, વિશાળ જળ પ્રવાહની વચ્ચે રહેવા છતાં જળ છે, જળનો ક્લેદન સ્વભાવ છે, સ્નિગ્ધ સ્વભાવ છે, છતાં પણ એ માછલીને કોઈ અસર થતી નથી. ગમે તેવો પદાર્થ હોય પાણીમાં સડી જાય પણ માછલીને નિર્લેપ રહે, એમ વિશાળ સંસારમાં ભક્ત પણ વિરક્ત બની અને ભગવાનમાં આસક્ત બને. અને એવી દ્રઢ આસક્તિ કે એને ભગવત પ્રેમમાં કોઈ નડતરરૂપ થાય તો એ સહન ન કરી શકે. જૂનાગઢ પ્રદેશમાં અજિંત્યાનંદ બ્રહ્મચારીજી મહારાજ
મહાન સંત થઈ ગયા, સમાધિનિષ્ઠ યોગીવર્ય, અને મહારાજનું ધ્યાન કરતા હોય તો જાણે મહારાજની મૂર્તિમાં ડૂબી ગયા હોય. પણ એક નાનકડી ખામી સ્વામીને શિરામાં થોડી રૂચી, શિરો શેકાતો હોય એની સુગંધ આવે તો સ્વામી છે ધ્યાનમાંથી ઊભા થઈ જાય, વૃત્તિ તૂટી જાય. અને એમાં એક વખત રાધારમણ દેવના મંદિરમાં ધ્યાન કરે છે, તોડી જાય છે, ધ્યાન કરતા હતા. અને એ વખતે મંદિરની બાજુમાં જ નાગરવાસ, નાગર બ્રાહ્મણો રહે. હવે સહેજે સ્વાદિયા હોય એટલે નિત્ય નવી રસોઈઓ થાય, શિરો શેકાતો હશે. સ્વામી પોતે મહારાજની મૂર્તિનું ધ્યાન કરે છે, અને ધ્યાન કરતા હતા શિરાની સુગંધ આવી. સ્વામીની વૃત્તિ મહારાજની મૂર્તિમાંથી તૂટી અને સ્વામી ઊભા થવા જાય. સ્વામીને એટલું દુઃખ થયું, એટલું હૃદયમાં વલોપાત થયો, અરે મહારાજની મૂર્તિને છોડી અને મારું મન આ શિરામાં લોભાયું. ક્યાંય મહારાજની મૂર્તિનું સ્વરૂપનું ધ્યાન, અનંત રસો વિવિધતાથી ભરેલું મહારાજનું સ્વરૂપ, અને ક્યાં આ લોકનો સ્વાદ ભક્તિમાં ભંગ કરે છે. હૃદયમાં એટલું દુઃખ થયું, પોતે રડવા લાગ્યા. ગયા ગૌશાળામાં, ઇન્દ્રિયો અંતઃકરણને દંડ આપું તો જ સમજશે. અને ગૌશાળામાં જઈ અને છાણ લઈ, બંને હાથે ગાયનું છાણ હતું એ પોતે મોઢામાં નાખવા લાગ્યા. ખા, તારે શીરો ખાવો છે ને, લે મનવા શીરો ખા. અને આમ મનને દંડ દેતા દેતા એ છાણ હતું એ મોઢામાં નાખવા લાગ્યા. બકારી છૂટે, ઉલટી થવા લાગી, પણ છતાંય સ્વામી છાણ છે મોઢામાં નાખે છે. અને એટલી હદે સ્વામીએ દંડ દીધો કે પોતે મૂર્છિત થઈ ગયા, પડી ગયા. આ બાજુ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સ્વામીને વિચાર થયો કે અચિંત્યાનંદ વર્ણિ ક્યાં ગયા, ધ્યાન કરતા હોય આજે દેખાતા નથી. અને શોધતા શોધતા ગૌશાળામાં આવ્યા. કેટલો એનો પ્રેમ હશે કે એક ક્ષણ જો મહારાજથી વિખૂટું થવાયું, મનનો વિચાર બદલો તો દેહને કેટલો દંડ દીધો. પ્રેમ છુપાયા ના છુપે, જાગટ ભયા પ્રકાશ, દાબી દુબી ના રહે, કસ્તુરી કી બસ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. સ્વામી તો મૂર્છિત હતા. આવી અને પાસે પાણી છાંટ્યું, જાગૃત કર્યા. બ્રહ્મચારી મહારાજ જાગૃત થયા. સ્વામીએ પૂછ્યું કે સાધુરામ, ગૌશાળામાં શું કરો છો? સ્વામી ચોધાર આંસુડે રડવા લાગ્યા. સ્વામી, મહારાજની મૂર્તિનું ધ્યાન કરું છું, મહારાજના સ્વરૂપને હૃદયમાં ધારણ કરું છું. પણ સ્વામી, વાસનાઓ, આપણે તો અભૂત અજ્ઞાની જીવ છીએ, વાસનાઓના ભરેલા છીએ. રસા સ્વાદની વાસના મને ખેંચી અને મહારાજની મૂર્તિથી વિખૂટો બનાવી દે છે, મારી વૃત્તિ તૂટી જાય છે. સ્વામી, મારી જોબન અવસ્થા, મારે મહારાજના સ્વરૂપમાં ધ્યાન રાખવાનું હોય, મહારાજની મૂર્તિનું સ્મરણ કરવાનું હોય, પણ આ માયા છે ને,
કે મને ભગવાનથી અલગ કરે છે. કેવી સંતના હૃદયની વ્યથા હશે. સાવરિયા બીના જો બનવા બીત જાય, સાવરિયા બીના જો બનવા બીત જાય, સાવરિયા બીના જો બનવા બીત જાય, સાવરિયા ધીર ધરુ મોરિયાલી, કેસે કે ધીર ધરુ મોરિયાલી, ઓ કેસે કે ધીર ધરુ મોરિયાલી, કેસે કે ધીર ધરુ મોરિયાલી, ઓ હરિ બિના કછુ ન સુહા, શ્રીજી મહારાજના સ્વરૂપમાં ધ્યાન રાખવા જાય તો મન વિક્ષેપ કરે. રામાનુજાચાર્યજી મહારાજે નિર્ણય કર્યો કે ભક્ત જ્યારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે અને જ્યારે મન વિક્ષેપ કરે તો એ ભક્ત છે અકળાઈ ઉઠે, એના હૃદયમાં દુઃખ થાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, આ રીતે મારી વૃત્તિ છે મહારાજની મૂર્તિમાંથી છૂટી પડી જાય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જતા હશે, ખેતરની વાડમાંથી પસાર થતા હશે અને બરાબર બાજુમાં ખેતરમાં સારા મરચા જોયા. લાલ મરચા જોયા એટલે સ્વામીને સંકલ્પ થયો કે આ મરચા મહારાજના થાળમાં ધરાવા એવા છે. અને આટલો સંકલ્પ થયો વળતો સ્વામીએ તરત વિચાર કર્યો, અરે મારા મનની વૃત્તિ મહારાજને મૂકીને મરચામાં ગઈ,
મરચા મહારાજ માટે જ હતા, પણ છતાંય મારી વૃત્તિ શા માટે ગઈ? ગયા ખેતરમાં માલિકને પૂછી મરચા લીધા અને મરચા સ્વામી જમવા લાગ્યા. એક પછી એક એ મરચા, લવિંગિયા મરચા સ્વામી જમવા લાગ્યા. આંખોમાંથી આંસુડા ચાલ્યા જાય, છીંકો આવે, છતાંય સ્વામી મનને દંડ દેવા લાગ્યા કે મનવા, મરચા ખાવા છે, મરચામાં માલ મનાય છે ને, ખા મરચા. અને સ્વામીની આંખોમાંથી આંસુડા ચાલ્યા જાય. પણ કેવો મનને દંડ દે ઇન્દ્રિયો અંતઃકરણને કે મહારાજની મૂર્તિને છોડી અને વૃત્તિ જો બીજે જાય તો જે મીન છે એ મત્સ્ય જળ વિના રહી ન શકે, એમ આવા સંતો ભક્તો એ ભગવાનની મૂર્તિ વિના રહી ન શકે. એની સતત વૃત્તિ હોય કે મહારાજના સ્વરૂપમાં કેમ સ્થિર થવું? અમારે નવસારી પાઠશાળામાં અભ્યાસ કરતા પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી, સ્વામી વહેલા સવારે ઉઠી જાય, 4:30 વાગ્યે તો સ્વામી પૂજામાં બેસી ગયા હોય. 4:30 વાગ્યાથી માંડી અને 7 વાગ યા સુધી 2.5 કલાક સ્વામીની પૂજા ચાલે. અને એવા સ્થિર થઈ, એકાગ્ર થઈને સ્વામી પૂજા કરતા હોય. હવે સહેજે નાના સંતો હોય, ભણનારા સંતો, એટલે સ્વામીની પૂજામાં દર્શને જઈએ, દંડવટ કરી સ્વામીને પગે લાગીએ. એમાં એક દિવસ સ્વામીએ બધા સંતોને બોલાવ્યા સવારના સમયે. સંતોને તો આશ્ચર્ય થયું કે સ્વામી અત્યારે શા માટે બોલાવ્યા, કારણ કે પાઠનો સમય તો 3:30 વાગ્યાનો છે. સ્વામીએ બોલાવ્યા એટલે બધા સંતો સ્વામીની પાસે ગયા, હાથ જોડીને બેઠા સંતો. ભક્તિવલ્લભ સ્વામી હાથ જોડ્યા સંતોની આગળ. અરે સ્વામી બોલો ને, શું આજ્ઞા છે? સ્વામી કહે, સંતો તમને સહેજે અમારા પ્રત્યે ભાવ હોય, પૂજ્ય બુદ્ધિ હોય, પણ આજથી મારી એક વિનંતી છે, તમે માનશો? એ સંતોને તો થયું કે શું હશે. સ્વામી કહે, સંતો નિત્ય સવારે તમે મારી પૂજામાં દર્શને આવો છો, દંડવટ કરવા આવો છો, અને દંડવટ કરીને પગે લાગો છો ને, તો એટલી ક્ષણ માટે મને પૂજામાં વિક્ષેપ થાય છે. મૂર્તિમાં વૃત્તિ રહેતી નથી અને વિક્ષેપ થાય છે, માટે હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કાલથી કોઈ દંડવટ કરવા ન આવતા. હવે નાના સંતો હોય, સંસ્થામાં જે વડીલ સંત હોય એના આધારે તો, એના આદર્શોને લક્ષ્યમાં રાખીને તો જીવન જીવતા હોય. 2 દિવસ તો સંતો ન ગયા, સ્વામીને ખબર ન પડે એમ દૂરથી દંડવટ કરી લે, પણ પછી સંતોથી ન રહેવાય એટલે બધા ગયા જગત પાવન સ્વામી પાસે કે સ્વામી તમે સ્વામીને પ્રાર્થના કરો કે મંજૂરી આપે. અને જગત પાવન સ્વામી જઈ અને પાછી સ્વામીને વાત કરી કે નાના સંતોની આ રીતે પ્રાર્થના છે. સ્વામી કહે, બોલાવો સંતોને, પાછા બોલાવ્યા બધાને. સ્વામી કે, સંતો હું હાથ જોડું છું, મારી પૂજામાં કોઈએ દંડવટ કરવાનો આગ્રહ રાખવો નહીં. તમને બહુ ભાવ હોય, મારા પ્રત્યે પૂજ્ય બુદ્ધિ હોય તો હરિકૃષ્ણ મહારાજ છે ને એને 5 દંડવટ વધારે કરી લેજો, પણ મારી પૂજામાં કોઈ આવતા નહીં. અને આજે પણ નિયમ છે કે સ્વામીની પૂજામાં દંડવટ કરવા ન જવાય, અને જો જાય ને તો સ્વામી પછી દિવસે. હા, કેટલી એની વૃત્તિ મહારાજમાં સ્થિર રહેતી હશે કે મહારાજ વિના હવે એક ક્ષણનો કાર્યક્રમ હોય પણ શું વિક્ષેપ થાય છે. એક ક્ષણનો વિક્ષેપ પણ સહન ન કરી શકે. જે અનન્ય ભક્ત છે, ભક્તિની જે અનન્યતા છે એ ત્યાં છે. દર્શન વિના એનું દિલ છે એ દુભાઈ જાય. શ્રીજી મહારાજ વર્ણિ વિશે જગન્નાથપુરી પધાર્યા. હવે મહારાજનું રમણીય સ્વરૂપ, બાલા જોગીની એ દિવ્ય મૂર્તિ, જગન્નાથપુરીમાં રહેનારા એક વિપ્ર અને વિપ્રની માતા
મા દીકરાને વરણીની મૂર્તિ અતિશય ગમી ગઈ અને પાછળ પાછળ એ ચાલવા લાગ્યા. પણ એટલી ભીડ હતી કે વરણી કંઈક ખોવાઈ ગયા. મૂર્તિ ગમી ગઈ એમની પાછળ જ જવું છે, પણ વરણી ક્યાંય મળતા નથી. અને એ મૂર્તિને શોધવા માટે જંગલોમાં ફરે, ઝાડી ઝાખરામાં ફરે, પર વરણી તો ક્યાં જાય એનું તો કોઈ નક્કી નહોતું. શોધ કરે કે એ વરણી જેના દર્શન થયા હતા એના દર્શન થાય ને પછી અંતરમાં શાંતિ થશે. કેટલો વિહવળ સ્વભાવ, જેમ માછલી વિહવળ બની જાય એમ ભક્ત વિહવળ બની જાય. એ મા દીકરાને એવું થયું કે જ્યાં સુધી વરણીના દર્શન ન થાય ત્યાં સુધી એની શોધ આપણે કરવી જ છે. અને વાલા ભક્તજનો, 21 વર્ષ સુધી એ મા અને દીકરો બંને એ બાલા જોગીને શોધતા શોધતા વિકટ વનમાં ફેર્યા, અલગ અલગ પ્રદેશોમાં ગયા કે ક્યાંય કે વરણી મળી જાય. કેવી દર્શનની તાલાવેલી હશે, એક વખતનું દર્શન અને કેવી એના મનમાં પ્રેમની જ્યોત જગાવી દીધી. અને એ કોઈ દિવ્ય ચૈતસિક શક્તિ હતી એને જાણે પ્રાર્થના કરે કે દર્શન આપો. દર્શન ક્યારે દેશો રે ડોલરિયા, દર્શન ક્યારે દેશો રે ડોલરિયા, પ્રીતે પ્રાણ મારા તમે હરિયા, દર્શન ક્યારે દેશો રે ડોલરિયા, દર્શન ક્યારે દેશો મંત્ર ભણીને કેવા જાદુ તમે કરિયા, મોહન વર મુને મંત્ર ભણીને કેવા જાદુ તમે કરિયા, મોહન વર મુને મંત્ર ભણીને જાદુ તમે કરિયા, દર્શન ક્યારે દેશો રે ડોલરિયા, દર્શન ક્યારે દેશો રે ગોલક પોલે તિલનું ત્રાજુ જોવા સારું કેડે કેડે ભમિયા, ગોલક પોલે તિલનું ત્રાજુ જોવા સારું કેડે કેડે ફરિયા, હો ગોલક પોલે તિલનુત્રાજુ ગોલક પોલે તિલનુત્રાજુ જોવા સારું કેડે કેડે ભમિયા, દર્શન ક્યારે દેશો રે ડોલરિયા, દર્શન ક્યારે દેશો રે ડોલરિયા, દર્શન ક્યારે દેશો રે ડોલરિયા. 21 વર્ષ સુધી એ વરણીની
દિવ્ય છબીને શોધતા રહ્યા અને પછી ખ્યાલ આવ્યો કે એ વર્ણિતો અત્યારે સહજાનંદ સ્વામી થઈ અને પૂજાય છે, મોટા ભગવાન છે. એ મા દીકરો બંને ગઢપુર આવ્યા, શ્રીજી મહારાજના દર્શન થયા અને અંતર પોકારી ગયું કે હા, આ એ જ વર્ણી છે. વિપ્ર હતા એમણે મહારાજને કહ્યું કે મહારાજ, હવે તો બસ તમારી પાસે રાખો અને તમારો સાધુ કરો. મહારાજને ક્યાં મળેલા? જગન્નાથપુરીમાં મળેલા. સ્વામી કહે, આજથી તમારું નામ જગન્નાથાનંદ સ્વામી રાખીએ છીએ. અને સાધુ થઈ ગયા. કેટલો એના હૃદયમાં પ્રેમ કે એક ક્ષણ પણ ભગવાન વિના રહી ન શકે. એ મૂર્તિને શોધવા માટે 21 વર્ષ એમણે સાધના કરી. ત્યારે જે ભક્ત મીનનું ચિંતવન કરે એના હૃદયમાં આવી અનન્ય ભક્તિ પ્રગટ થાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજને, હે પ્રભુ, તમારા ચરણોમાં અમને પણ આવી અનન્ય ભક્તિ આપજો, તમારા ચરણોમાં પ્રીતિ કરાવજો, એટલી પ્રાર્થના કરી આજની કથાને અહીંયા જ વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ.